નમસ્કાર મિત્રો હું છું હિતેશ કેટવી અને તમે જોઈ રહ્યા છો એજ્યુ ગઢવી યુટ્યુબ ચેનલ આ વિડીયોમાં હું જણાવીશ મારો ફર્સ્ટ પોઈન્ટ એ જ રહેશે કે એક્ઝામ જે ઇલેવન્થ સાયન્સની લેવાની હતી એ રદ થઈ છે તો એ કેમ રદ થઈ તો તમે બધા જાણો છો કે અત્યારે સમગ્ર વિશ્વમાં ભારતમાં તેમજ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર જારી છે જેના થકી તમારી એક્ઝામ રદ થઈ છે પણ એક વાત તમને નોટ કરવા જેવી છે કે જે ઇલેવન્થનો વિદ્યાર્થી છે જે સાયન્સ લેવલના વિદ્યાર્થી છે એ લોકોની એક્ઝામ રદ કરવી એ કોઈ નાની વાત નથી તમને પાસ કરી નાખવા એ પણ પાસ પ્રમોશન થકી એ કોઈ નાની વાત નથી એક ગંભીર વાત છે કેમ કે અત્યારે એવું હોય નહીં કેમ કે તમને બધાને ટ્વેલ્થમાં મોકલવામાં આવ્યા છે તમે બધા ટ્વેલ્થમાં જઈ રહ્યા છો તો ટ્વેલ્થમાં એના એ બધા બોર્ડ એક્ઝામ આપશે એ પણ ચોક્કસ વાત થઈ કે બધા જે ટ્વેલ્થમાં ગયા છે એ ટ્વેલ્થ એક્ઝામ પણ આપવાના છે તો એ બધા અત્યારે મેઇન હું પોઈન્ટ કોરોના પર આવીશ પણ એ પહેલાં થોડીક આમ ઉદાહરણ આપું કેમ કે સાયન્સનો સ્ટુડન્ટ છું ઓલમોસ્ટ ફિઝિક્સનો એટલે ઉદાહરણ તરીકેથી જ સમજાવીશ કે જો તમે બધા અત્યારે ટ્વેલ્થમાં ગયા છો ટ્વેલ્થ પછી તમે બોર્ડ એક્ઝામ આપવાના છો તો સરકારે એ એક વાર પણ નથી વિચાર્યું કે આ બધા વિદ્યાર્થીઓ ટ્વેલ્થમાં ગયા શું આમાંથી કેટલા હોશિયાર છે કેટલા ડફોળ છે કેટલા થોડા હોશિયાર છે કેટલા મીડિયમ લેવલના છે નહીં કારણ શું કે તમારું જીવ જોખમમાં નથી પાડવા માંગતા તમારું જીવ એ એક્ઝામ કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે તમને બચાવી રાખવા એ સરકારની એક ફરજ છે એ માટે તમને પાસ પ્રમોશન આપવામાં આવ્યું છે તો તમને પણ એ વિચારવું જોઈએ કે આ એક સિરિયસ બાબત છે જેના થકી તમને વિચાર કરવો જોઈએ કે આપણે પણ સરકારને એટલો સપોર્ટ આપીએ જેટલો એ લોકોએ આપણા માટે કર્યો છે અત્યારે કાલ આવતીકાલે તમે પીએમનું ભાષણ જોયું હશે તો એ મુજબ એમને બંને હાથ જોડીને તમને રિક્વેસ્ટ કરી હતી કે તમે બહાર ના નીકળો છતાં અમુક પબ્લિક એવી છે કે જે બહાર નીકળી રહી છે અને મેઇન વાત બસ ઇલેવન્થ સાયન્સની આટલી જાણકારી હતી ઇલેવન્થ સાયન્સની એક મિનિટમાં બતાવી દો કે તમે વિડીયો જોતા હો તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો ઇલેવન સાયન્સ આગળ તમને ટ્વેલ્થ સાયન્સમાં નવા વિડીયો મળતા રહેશે ઘરે બેઠા છો તો ટ્વેલ્થનું વાંચો જો તમને ટ્વેલ્થનું નહીં આવડે તો તમે કોઈ કામના નથી એમ કહી શકાય છે અત્યારે વેકેશન એ ઇન્જોય કરવા માટે આપ્યું નથી તમને વાંચવા માટે આપ્યું છે વાંચો ઘરે બેસીને અમુક ટાઈમ તો વાંચો ત્રણ ચાર કલાક વાંચવું આપણી ફરજમાં આવે છે કેમ કે એ લોકો એમની ફરજ પૂરી કરી આપણે હવે આપણી ફરજ પૂરી કરવાનો વારો છે તો ઘરે બેસીને વાંચો ઓકે પછી બીજી વાત કે આપણે સાયન્સના વિદ્યાર્થી છીએ સાયન્સના વિદ્યાર્થીને સૌથી વધારે ખબર હોય છે કે વાયરસની કઈ રીતના એની જે ફિઝિકલ પ્રોપર્ટીઝ છે એની કેમિકલ પ્રોપર્ટીઝ કઈ રીતના એના પર કયા ગુણધર્મો લાગુ પાડી શકાય કઈ રીતનાનો ચેપ લાગે છે વગેરે વગેરે તો છતાં આપણે આપણા પેરેન્ટ્સ અથવા તો આપણી આજુબાજુના અમુક ઘણા બધા લોકો છે કે જે વગર ખાલીના બહાર નીકળી રહ્યા છે કોઈપણ કામ વગર બહાર નીકળી રહ્યા છે તો એ લોકોને આપણે રોકવાની ફરજ આવે છે એટલા મેડિકલ સ્ટુડન્ટ નહીં પણ સમગ્ર સાયન્સ વિભાગ એટલે સમગ્ર ગુજરાતના સાયન્સ વિભાગના સમગ્ર વિદ્યાર્થીઓને આ વાત ધ્યાન રાખવી જોઈએ કે આપણી આજુબાજુ ગમે તેટલા લોકો જે જેમ તેમ રખડી રહ્યા છે તેમને ખરેખર કોઈ વાતનો ભય નથી તેમને પોતાનો ભય નથી પણ બીજાનો ભય નથી એટલે વાત તો એ છે કે બીજાનો ભય નથી અને પોતાનો પણ નથી તો એ લોકોને તમને જાગૃત કરવા જોઈએ કે બહાર ના જવું તમારા ખુદના પેરેન્ટ્સ જો બહાર જતા હોય તો એમને તમને રોકવા જોઈએ તમારી ફરજ આવે છે કે જો તમારી એક્ઝામ કેન્સલ થતી હોય અત્યારે સમગ્ર જીટીયુ સમગ્ર સાયન્સ સમગ્ર બીએસસી સમગ્ર નર્સિંગ મેડિકલ આ તમામની જે અમુક મેડિકલ લાઈનની જે એક્ઝામ છે એને મોકૂફ રાખે છે બાકી બધી જે એક્ઝામ છે એને રદ કરી દેવામાં આવી છે તો આ કોઈ નાની વાત નથી અમુક દાયકા સુધી આવી વાતો પોસિબલ જ નથી અત્યારે આ વાયરસ એકદમ એના હાઈ ઝોનમાં આવીને કામ કરશે ત્યારે તમને કદાચ ભૂલ પડશે કે કઈ રીતના આપણે પોતાનું જીવ સુરક્ષિત રાખી શકીએ અત્યારે બેસ્ટ ટાઈમ છે ટ્વેન્ટી વન દિવસ છે જે તમે ઘરમાં રહીને વિતાવો અને જે અમુક લોકો બહારથી આવ્યા છે બહારથી અને ઇન્ડિયામાં લઈ આવ્યા છે એમનું જીવ બચાવવા માટે અત્યારે સમગ્ર ભારત ખતરામાં છે અમે હું એક સાયન્સનો વિદ્યાર્થી છું એટલા માટે બોલી રહ્યો છું કેમ કે મને પણ પૂરેપૂરો હક છે બોલવાનો દેશમાં કંઈ પણ થાય તો એના વિશે સમગ્ર નાગરિકને પોતાની વાણી અથવા તો શબ્દો મૂકવાનો હક છે તો એ કહેવા માગીશ કે તમે આજુબાજુ જુઓ કે કોઈ જે વિદેશી આવ્યો છે એને ઘરમાં રહેવાની વિનંતી કરો કે ભાઈ તું ઘરમાં જ રહે કેમકે તમને બા ત્યાંથી બચાવીને અહીંયા લાવવામાં આવ્યા છે અમારા બધાના જીવ જોખમમાં મૂકી અને તમને ત્યાંથી અહીંયા એટલા માટે રાખ્યા કે તમે પોતાનો જીવ બચાવી શકો અને અડધા એરપોર્ટથી ભાગી રહ્યા છે જેમ તે અલા ભાઈ તમને ત્યાંથી બચાવ્યા છે કેમ કે તમે પોતે સુરક્ષિત રહી શકો તમે પોતે પોતાનો જીવ બચાવી શકો એટલા માટે તમને અહીંયા રાખવામાં આવે છે અને જે ભાગી રહ્યા છે એ પોતે એક દિવસ તો ડેથ પામવાના છે કેમ કે જ્યાં સુધી એની ટ્રીટમેન્ટ નહીં કરવામાં આવે ત્યાં સુધી એ વાયરસ ફેલાતો જશે અને એના સિમ્ટમ્સ તમે જોયા હશે એકદમ ધીમે ધીમે અસર કરે છે ધીમે ધીમે પહેલાં જે કાલે મેં એક બુક વાંચી એની અંદર એવું લખ્યું હતું કે એની જે સિમ્ટમ્સ છે એ ધીમે ધીમે થાય છે ઇન્ડિયાની અમુક જૂની બુકો તમે વાંચતા હતા જૂની બુકોમાં આના વિશે સમગ્ર જાણકારી આપેલી છે કોરોના વાયરસ કોઈ નવો વાયરસ નથી આના સિમ્પલ સિમ્ટમ્સ છે કે શરદી થવી પછી તાવ આવો માથું દુખવું અને અંતે ફેફસાના રિલેટેડમાં કોઈ પ્રોબ્લેમ થાય છે પણ આ એની એક નવી સ્પીસીસ છે કોવિડ નાઇન્ટીન સો બી અલર્ટ અને આપણે સાયન્સના વિદ્યાર્થી છીએ એ મુતાબિક હું તમને એક વાત કહીશ કે તમે આજુબાજુના તમારા ખુદના પેરેન્ટ્સ જો તમે જતા હોય તમે અત્યારે જો હું એકદમ ફૂલ ફોકસ સાથે તમને કોઈપણ જાતની શરમ રાખ્યા વગર બોલું છું જે મને ના બોલવું જોઈએ ખરેખર તો હું એમ કહેવા માંગુ છું કે તમારા પેરેન્ટ્સ કોઈ પણ નાની વાત એમને તમને એ સમજાવો કે કંઈક સામાન ખૂટી ગયું હોય ઘરનું આવું તેવું તો એ લેવા બહાર દોડીને ના જાય લાઇનમાં ના ઊભા રહે તો તમારી પણ ફરજ આવે છે કે તમે એમને ના જવા દો કેમ કે તમને પોતાની પડી નથી અત્યારે એવું હું માની લઉં છું કેમ કે તમને પડી હો તો તમે બહાર જવાના નથી પણ અત્યારે તમે કોઈ ફોનમાં બિઝી ના થઈ જાઓ એવામાં બીઝી ના થઈ જાઓ કે એની અંદર તમારા પેરેન્ટ્સ બહાર નીકળી જાય છે જેમ તેમ તમને તમારી પોતાની ડ્યુટી છે કે તમે પોતાની ફેમિલીને સેફ રાખો ફેમિલી સેફ રહેશે તો હોલ સોસાયટી સેફ રહેશે સોસાયટી સેફ રહેશે તો સમગ્ર ગુજરાતમાં એની જાગૃતિ ફેલાશે તો મે બી બધાને અલર્ટ રહેવાની જરૂર છે અને સાયન્સ રિલેટેડ કોઈપણ પ્રકારની જાણકારી જોઈતી હોય તો મને સંપર્ક કરી શકો છો અને થોડું વધારે બોલ્યો હોય તો સોરી પણ આ તમારા માટે હતું તમારા હિત માટે હતું અને અત્યારે બહુ મોટા મોટા નિર્ણયો લેવા લેવાઈ રહ્યા છે તો એ બદલ તમે ગવર્મેન્ટને થેન્ક્સ કો અને પોતાના ઘરે રહી અને કામ કરતા થાવ એ બદલ ઉત્સાહપૂર્વક જાણકારી આપી છે તે બદલ થેન્ક યુ તમે આ વિડીયો જોયો ધન્યવાદ